ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ કેમ છો મજામાં ને મને આશા છે કે તમે બધા મજામાં છો તો આજે આપણે ધોરણ સાત ગુજરાતી મીડિયમ એનો યુનિટ ફાઇવ યુનિટ ફાઇવનું નામ શું છે મી ટુ બરાબર મને પણ આપણે એની એક્ટિવિટીઓ જોઈ હવે એક્ટિવિટીઓના આધારે આપણે શું કરવાનું છે અહીંયા આગળ એમ સિક્યુ આપેલા છે એની ચર્ચા કરવાનું છે હવે એમસીક્યુ આપે છે એમાં જુઓ શું છે કે ભાઈ પરિચ્છેદ પણ આપેલો છે એટલે શું કહે છે કે રીડ ધ ફોલોઇંગ એક્સટ્રેક એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે નીચે આપેલ પરિચ્છેદ વાંચો અને પ્રશ્નોના ઉત્તર આપો બરાબર તો પરિચ્છેદ જો આઈ એમ શ્યોર યુ નો મેની થિંગ્સ અબાઉટ એન્ડ્સ એટલે એન્ડ્સ વિશેનો છે કે જેનો પાર્ટની ચર્ચા આપણે ઓલરેડી કરી દીધેલી છે બરાબર લેટ્સ નો મોર અબાઉટ ધીસ ટાઈની હાર્ડવર્કિંગ એન્ડ ઇન્ટેલિજન્ટ ક્રિચર તો આ પરિચ્છેદ આપેલો છે એના આધારે અહીંયા આગળ બે એમસીક્યુ આપેલા છે તો ચાલો આપણે એમસીક્યુ જોઈએ એમસીક્યુ નંબર વન એમસીક્યુ નંબર વનમાં શું કહે છે કે વોટ ઇઝ હાર્ડ વર્કિંગ એન્ડ ઇન્ટેલિજન્ટ ક્રિચર બરાબર હાર્ડ વર્કિંગ અને ઇન્ટેલિજન્ટ ક્રિચર કોણ છે હવે પાઠની અંદર જુઓ સાનો ઉલ્લેખ કરેલો હતો ખાલી એન્ટનો ઉલ્લેખ કરેલો છે કીડીનો ઉલ્લેખ કરેલો છે અહીંયા આગળ બરાબર બીજા બધા ક્રિચર છે અંદર પણ એ લાસ્ટમાં આવે છે મોટાભાગે પાઠ જે છે એ એન્ટનો કીડીનો છે એટલે સી ઓપ્શન જે છે એ રાઈટ છે હવે જો બીજો જે એમસીક્યુ છે એમાં મતલબ કહેવાનો છે વેરી સ્મોલ વેરી સ્મોલનો સમાનાર્થી શબ્દ મીન્સ વેરી સ્મોલ જે છે એનો મતલબ શું થાય હાર્ડવર્કિંગ શ્યોર ક્રિચર કે ટાઇની એટલે વેરી સ્મોલ એટલે નાનું થાય તો નાનું એટલે ટાઈની જે છે એનો મતલબ પણ નાનું એવું થાય છે તો બીજા એમસીક્યુ આપણે જોઈએ અહીંયા આગળ ત્રીજા નંબરનો છે જુઓ શું કહે છે કે ફાઇન્ડ આઉટ ધી ઓપોઝિટ વર્ડ ફોર લેઝી લેઝીનો ઓપોઝિટ વર્ડ બરાબર એનો કહેવાનો છે તો જો લેઝી હોય એટલે આળસુ થઈ ગયા હવે આળસુ જે હોય બરાબર એનો લેઝીનો મતલબ થાય આળસુ તો આપણે એનો ઓપોઝિટ એટલે વિરોધાર્થી વિરોધાર્થી કેવો હોય કે જે વધારે મહેનતું વા કામ કરતા હોય એ તો ચાર જે આપેલા છે ને એમાંથી એ જે છે ને એ સાચો છે બરાબર હાર્ડ વર્કિંગ એટલે વધુ મહેન મહેનતું બરાબર કીડી હોય કામ જ કરતી હોય એટલે ઓપ્શન એ જે છે ને એ કરેક્ટ છે પછી જો આ બીજા નંબરનો અહીંયા આગળ પેરેગ્રાફ આપેલો છે પેરેગ્રાફમાં શું કહે છે ધ ક્વીન એન્ટ લિવ્સ ફોર અબાઉટ ફિફ્ટીન યર્સ ક્વીન એન્ટ બરાબર રાણી જે ખરી કીડીઓની પંદર વર્ષ સુધી જીવે છે બરાબર ઇટ લીસ એક્સ ઇંડા સીવે છે તે અને એક્સ આર હેચ એન્ડ ગ્રબ્સ આઉટ ઓ ગ્રબ્સ એટલે નાનું બચ્ચું થાય સાનું નાનું બચ્ચું થાય કીડીઓનું હેચ એટલે સીવે છે એન્ડ સોલ્જર્સ ગાર્ડ ધેમ અને સોલ્જર્સ જે સૈનિકો ખરા કીડીઓના એમનું રક્ષણ કરે છે બરાબર એના આધારે અહીંયા આગળ એમસીક્યુ છે જોઈએ હુ લેસ એક્સ તો જો અહીંયા આગળ ઈટ લેસ એક્સ ઇટ એટલે અહીંયા આગળ કોણ છે તો અહીંયા આગળ છે ક્વીન એન્ડ બરાબર તો અહીંયા આગળ જે છે ને ક્વીન લખેલું છે એ સાચો છે ચાર ઓપ્શન આપેલા છે એમાંથી ક્વીન રાઈટ આન્સર છે બીજા નંબરનો ફાઇન્ડ આઉટ ધ ટ્રુ સેન્ટેન્સ એટલે અહીંયા આગળ જુઓ સાચું સેન્ટેન્સ જે છે ને એ પસંદ કરવાનું છે બરાબર તો અહીંયા આગળ આખો પેરેગ્રાફ અહીંયા આગળ આપેલો છે એની અંદર જોઈ લેવાનું કે ચાર ઓપ્શન આપેલા છે એમાંથી કયું સેન્ટેન્સ ઉપર સાચું કમ્પ્લીટ બંધ બેસતું છે બરાબર અહીંયા આગળ ધ ક્વીન એન્ડ લિવ્સ ફોર અબાઉટ ફિફ્ટી યર્સ તો જો અહીંયા આગળ ફિફ્ટીન લખેલું છે એટલે પહેલું સાચું નથી બીજું જો સોલ્જર્સ એન્ડ ગાર્ડ ધી એક્સ એટલે અહીંયા આગળ સોલ્જર ગાર્ડ ધેમ જો લખેલું છે એટલે આ બી નંબરનું જે છે એ સાચું છે બરાબર બી વાળું સાચું છે એના પછી આપણે ત્રીજું જોઈએ ત્રીજા નંબરનું શું છે પેરેગ્રાફ છે પપ્પુ એન્ડ મોનિકા વર્ક ઓન ધેર ફાર્મ એવરી સન્ડે ધે વોટર ધ પ્લાન્ટ્સ એન્ડ ક્લીન ધ ફ્લાવર બેડ્સ ધેર આર મેની ટ્રીઝ ઇન ધેર ફાર્મ બરાબર પપ્પુ અને મોનિકા વિશેનો આપણે એક સંવાદ હતો એ કામ કંઈ આગળ જતા હતા એમના ખેતરમાં જતા હતા દર રવિવારે બરાબર અને નાના છોડવાઓને પ્લાન્ટ જે હોય એમાં પાણી પાતા હતા અને ફ્લાવર બેડ્સ કેરીને સાફ રાખતા હતા બરાબર અને ખેતરની અંદર ઘણા બધા ટ્રીઝ છે તો જોઈએ હુ વોટર ધ પ્લાન્ટ્સ આ પહેલા નંબરનો એમ તો જુઓ પાણી કોણ નાખે છે તો તો અહીંયા આગળ ધ્યે લખેલું છે બરાબર તો ધ્યેની અંદર પપ્પુ એન્ડ મોનિકા બંને આવી જાય તો અહીંયા આગળ ચાર ઓપ્શન આપેલા છે બરાબર ચારે ચાર ઓપ્શનમાં આ બે નામ આપેલા હોય તો જોવાનું બેમાંથી એક નામ આપેલું હોય તો એ પણ જોઈ લઈએ આપણે તો જો ઓપ્શન એની અંદર પપ્પુ છે બીની અંદર મે મેના સી ની અંદર રીમા અને ડીની અંદર જનકકા તો જો આ બેમાંથી એક નામ આપેલું છે એટલે એ ઓપ્શન સાચો છે કયો ઓપ્શન એ ઓપ્શન એના પછી બીજો જોઈએ તો ટ્રીઝ આર ઇન બરાબર ટ્રીઝ ટ્રીઝ ક્યાં છે તો ધ ફ્લાવર બેડ્સ ધ ફાર્મ હાઉસ ધ ફાર્મ કે ધ પાર્ક ફ્લાવર બેડ એટલે નાના ફ્લાવર હોય બરાબર ક્યારે અંદર તો વૃક્ષો ક્યાં છે તો વૃક્ષો ખેતરમાં છે બરાબર મેની ટ્રીઝ ઇન ધ ફાર્મ તો ધ ફાર્મ લખેલું છે સી એ રાઈટ છે પછી ત્રીજો ત્રીજાની અંદર શું કહે છે કે વેન ડુ ધે ગો ટુ ફાર્મ ટુ વર્ક બરાબર એ ખેતરની અંદર કામ કરવા માટે ક્યારે જાય છે તો અહીં આગળ લખેલું છે જો એવરી સન્ડે ક્યારે એવરી સન્ડે એટલે અહીં આગળ દિવસો આપેલા છે બરાબર બુધવાર રવિવાર સોમવાર અને શુક્રવાર તો એમાં આપણા સન્ડે જે છે ને એ સાચો આન્સર છે ચાલો આપણે ચોથું જોઈએ હવે ચોથા નંબરની અંદર શું કિશોર કાકા

કાતરોનો ઉપયોગ કરે છે કાંસકાઓનો ઉપયોગ કરે છે અને એમના વાળ કાપે છે પણ આ બધું કાતર અને જે વાળ કાપવાની જે કાંસકા છે એના એપ્રન જે પહેરે છે ને એની અંદર રાખે છે હી એન્જોય હિઝ વર્ક એમનું કામ એ બહુ એન્જોય કરે છે પસંદ કરે છે હી અર્ન્સ અ ગુડ અમાઉન્ટ ઓફ મની ઇન ધ મંથ એ મહિનાની અંદર સારું સારા એવા રૂપિયા કમાઈ લે છે તો જોઈએ આપણે એના બે એમસીક્યુ આપેલા છે તે જોઈએ હી કિપ્સ હીસ ટૂલ્સ ઇન ધ પોકેટ ઓફ હિઝ બ્લેક હવે અહીંયા આગળ ટૂલ્સ જે છે ને સિઝર્સ અને કોમ્સ થાય બરાબર કાતર અને કાંસકો થાય તો એ કાતર અને કાંસકો એવાયા પોકેટમાં ક્યાં આગળ રાખે છે શું પહેરે છે શર્ટ શર્ટના એની અંદર રાખે છે ટ્રાઉઝર્સમાં રાખે છે એપ્રન અને ચેર કવર તો જો એમણે શું પહેરેલું છે એપ્રન બરાબર એટલે ઓપ્શન સી જે છે એ સાચો આન્સર છે પછી બીજો જોઈએ સીઝર્સ એન્ડ કોમ્પ્સ આર બ્લેન્ક ઓફ કિશોર કાકા તો એ બે બંને શું છે કિશોર કાકાનું એ પહેલાં ન જેવો છે પણ ખાલી ઊંધું કરી દીધેલું છે જો સીઝર્સ એન્ડ કોમ્પ્સ આર શું છે તો ટૂલ્સ છે સાના ટૂલ્સ સાના છે એ ટૂલ્સ સીઝર્સ એન્ડ કોમ્પ્સ ટૂલ્સ છે વાળ કાપવા માટેના સાધનો છે પછી પાંચમા નંબરનું જોઈએ પાંચમા નંબરમાં કયો પેરેગ્રાફ છે રુદ્રાસ ટીચર ગેવ હિમ અ પ્રોજેક્ટ અબાઉટ અવર હેલ્પર્સ અવર હેલ્પર્સ નામનો પ્રોજેક્ટ બરાબર એ રુદ્રના ટીચરે આપ્યો હતો રુદ્ર વેન ટુ ધ હેર પાર્લર રુદ્ર કંઈ આગળ ગયો હતો કે ભાઈ હેર પાર્લર સલૂનમાં ગયો હતો વાળ કાપવાની દુકાનમાં ગયો હતો હી થોટ દેટ ધ બાર્બર ઇઝ એ ગ્રેટ હેલ્પ ટુ ધ સોસાયટી જે બાર્બર જે ખરા જે વાળ કાપનાર ખરા એ સારા મદદગાર છે સોસાયટીના એવું રુદ્ર કહે છે તો એના આધારે બે એમસીક્યુ છે તો ચાલો આપણે બે એમસીક્યુ જોઈએ જો પહેલા નંબરના એમસીક્યુ શું કહે છે કે વોટ ઇઝ ધ સબ્જેક્ટ ઓફ ધ પ્રોજેક્ટ તો જો અહીંયા પ્રોજેક્ટનો સબ્જેક્ટ લખેલો છે અવર હેલ્પર્સ તો બી જે છે એ સાચો છે અને બીજો જો પર્સન હુ કટ્સ હેર કે ભાઈ માણસ જે વાળ કાપે છે એને શું કહેવાય બરાબર તો એને કહેવાય બાર્બર શું કહેવાય બાર્બર એ અહીંયા આગળ આપેલો છે તો આપણે એના પછીના આપણે જોઈએ છઠ્ઠા નંબરમાં જુઓ શું ત્રણ એમ છે કેવું છે કે સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ સેવન વર્ક ઓન એ પ્રોજેક્ટ સાતમા ધોરણનો વિદ્યાર્થી જે છે એ પ્રોજેક્ટ ઉપર કામ કરે છે રિયા એન્ડ દિશા કલેક્ટ ધ ઇન્ફોર્મેશન અબાઉટ ઇન્સેક્ટ અને રિયા અને દિશા જે છે એ જીવજંતુઓની માહિતી એકથી કરે છે તો એના આધારે ત્રણ એમસીક્યુ જોઈએ સ્ટુડન્ટ્સ ઓફ સ્ટાન્ડર્ડ સેવન વર્ક ઓન અ પ્રોજેક્ટ ઓન કયો પ્રોજેક્ટ છે તો એવાય આ પ્રોજેક્ટ કયો પ્રોજેક્ટ છે એના પર કામ કરે છે બર્ડ્સ વાળો છે એનિમલ્સ વાળો છે વાળો છે કે વાળો છે તો અહીંયા આગળ જો છેલ્લે લખેલું છે ઇન્સેક્સ તો અહીંયા આગળ ઇન્સેક્સ નામનો એ પ્રોજેક્ટ ઉપર કામ કરે છે એટલે સી જે છે એ સાચો આન્સર છે પછી શું કહે છે કે ફાઇન્ડ આઉટ ધ નાઉન નાઉન ફોર્મ ઓફ ઇન્ફોર્મ ટુ ઇન્ફોર્મ ઇન્ફિનિટી વર્બ થઈ ગયો બરાબર તો નાઉન એટલે સંજ્ઞા જે છે એ ઇન્ફોર્મેશન થાય ડી આન્સર વાળી પછી ત્રીજા નંબરનો જોઈએ કે ભાઈ નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ બ્લેન્ક ઓફ ઇન્સેક્સ બરાબર તો એ બંને શું લઈને આવે છે દિશા કાજલ અહીંયા કે નિષ્ઠા એન્ડ કાજલ એ બંને શું લઈને આવે છે તો જો એ ફોટોગ્રાફ્સ લઈને આવે છે આ બે ઇન્ફોર્મેશન લઈને આવે છે દિશા અને રિયા અહીંયા નિષ્ઠા અને કાજલની વાત કરી પણ એ જે છે એ ફોટોગ્રાફ લઈને આવે છે બરાબર જો રિયા અને દિશાની વાત કરી હોત તો એ ઇન્ફોર્મેશન ફોટોગ્રાફ્સ ઓકે એના પછી સાતમા નંબરનો હવે આનો આન્સર અહીંયા આગળ જો નિષ્ઠા એન્ડ કાજલ બ્રિંગ ફોટોગ્રાફ્સ ઓફ ઇન્સેક્ટ શું લઈને આવે છે ફોટોગ્રાફ્સ લઈને આવે છે જીવજંતુઓના પછી દિવ્યા યસ એન્ડ વિશ્વાસ સ્ટીક ધોટોગ્રાફ્સ ઇન ધ સ્ક્રેપ બુક સ્ક્રેપ બુકની અંદર અને વિશ્વાસ જે જે ફોટોગ્રાફ્સ છે ધ અબાઉટ ધ ઇન્સેક્ટ હર્ષ જે ખરો એ ઇન્સેક વિશેની માહિતી લખે છે સાચી માહિતી લખે છે તેના આધારે ત્રણ એમસીક્યુ છે એ જોઈએ જુઓ હુઝ નેમ ઇઝ નોટ મેન્શન ઇન ધીસ એક્સ્ટ્રેક્ટ આ પેરેગ્રાફમાં કોનું નામ લખેલું નથી નિષ્ઠા તો નિષ્ઠા છે યશ તો યશ ક્યાં આગળ છે યશનું નામ છે હા દિવ્યા અને યશ છે તો હર્ષ હર્ષ છે હા હર્ષનું નામ કંઈ છે આ રહ્યું નું નામ નથી એટલે ડી જે છે એ સાચો આન્સર છે એના પછી જુઓ વેર ડીડ દે સ્ટીક ધ ફોટોસ કંઈ આગળ લગાવે છે સ્ક્રેપ બુક એટલે ઓન ધ સ્ક્રેપ બુક રાઈટ આન્સર છે પછી જુઓ જે કલેક્ટ ડિટેલ્સ અબાઉટ સાની કયા સાની એ માહિતી ભેગી કરે છે તો એ ઇન્સેકની માહિતી ભેગી કરે છે એના પછી જો આઠમા નંબરનો પેરેગ્રાફ અહીંયા આગળ આપેલો છે એ સાનો છે કે દેર આર મંકીઝ ઓન ધ ટ્રી કે ભાઈ વાંદરાઓ ઝાડ ઉપર છે જે જમ્પ ફ્રોમ બ્રાન્ચ ટુ બ્રાન્ચ એટલે એક ડાળી પરથી બીજી ડાળી પર એવાયા કૂદકા મારે છે જનક કાકા પ્રોટેક ધ ફાર્મ ફ્રોમ ધ મંકી મંકીસ એટલે જનક કાકા જે ખરા એ ખેતરની અંદર મંકીઓ મંકીઓને દૂર પગાડે છે અને ખેતરનું રક્ષણ કરે છે હી ઇઝ ધ હેલ્પર ઓન ધ ફાર્મ એવાયા સારા મદદગાર છે ખેતરના હી સ્ટેક્સ ઓન ધ ફાર્મ કઈ આગળ રહે છે જનક કાકા ખેતરની અંદર રહે છે હી ટેક્સ કેર ઓફ ધ ફાર્મ અને એ દેખભાળ રાખે છે ખેતરની તો એના આધારે અહીંયા વાંદરાઓ કુદાકૂદ કરે છે બીજા નંબરનું એમ શીખ્યું હું ટેક્સ કેર ઓફ ધ ફાર્મ ફાર્મની દેખભાળ કોણ રાખે છે તો જો અહીંયા આગળ ખાલી કાકાનું નામ આપેલું છે એટલે ઓપ્શન એ જે છે એ સાચો છે એન્ડ ત્રીજા નંબરમાં લખી છું કે જનક કાકા ઇઝ એ બ્લેન્ક ઇન ધ ફાર્મ જનક કાકા કોણ છે ફાર્મર ડ્રાઈવર હેલ્પર કે શું કરો ફાર્મર તો છે જ પણ એ સારા હેલ્પર પણ છે એટલે ફાર્મની અંદર મદદગાર કરે છે એટલે બી જે છે એ સાચો આન્સર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આગળ આપણે ધોરણ સાતની એમસીક્યુની ચર્ચા કરી મને આશા છે કે તમને સમજમાં આવી ગયા હશે ને એ નોટબુકમાં લખી લેજો થેન્ક યુ